આવો પૂજ્ય ગુરુદેવનું પ્રવચન ગાયત્રી બ્રહ્મવર્ચસ કેવી રીતે જગાડે છે. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગુરુ દ્રોણાચાર્ય જ્યારે પાંડવોને વિદ્યાભ્યાસ કરાવ્યો તો પ્રાચીન પરંપરાને અનુરૂપ એમણે એ મંત્રો શીખવાડ્યા કે જે બ્રાહ્મણ ગ્રંથમાં લખેલા છે. શતપથ બ્રાહ્મણમાં વિદ્યાર્થીને અક્ષર જ્ઞાન આપતા પહેલા જે પાઠ ભણાવવામાં આવે છે તે સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયન મા પ્રમદિતવ્યમ. આ ઋચાઓ અક્ષર જ્ઞાન પહેલા મોઢે કરાવવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીને ખબર પડે કે વિદ્યાનો ઉદ્દેશ્ય શું છે. ઉદ્દેશ્ય પહેલા એ જણાવવામાં આવે છે અને એનો પ્રયોગ પછી ભણાવવામાં આવે છે. દ્રોણાચાર્યજીએ પાંચેય પાંડવોને પ્રાચીન પરંપરા પ્રમાણે એ જ પાઠ ભણાવ્યો. સત્યમ વદ ધર્મમ ચર. ચારેય પાંડવોએ તો એ પાઠ મોઢે કરી લીધો, પરંતુ સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિરને એ પાઠ મોઢે ન થયો. એમણે કહ્યું, ગુરુદેવ પાઠ થોડા મુશ્કેલ છે. સત્યમ વદ કહો તો હું તમારી સામે મુખપાઠ કરીને બોલી દઉં, પરંતુ આધ્યાત્મમાં કોઈ એવું જ્ઞાન નથી કે જે ફક્ત જીભથી બોલી જવામાં જ આવે અને કાનથી સાંભળવામાં આવે, અને એના જે પરિણામ જણાવવામાં આવ્યા છે એને પૂર્ણ કરવા માટે સમર્થ થઈ શકે. આ વિષય જીભનો નહીં અધ્યાત્મનો છે. જે પાઠ તમે મને ભણાવ્યો છે એના માટે મેં પ્રયત્ન કર્યો છે કે મારા જીવનમાં અમલમાં આવે અને મારો જીવાત્મા એને ધારણ કરે, તો જ પાઠ ભણાવવાની સાચી મજા આવે અને તો જ પાઠ ભણ્યાની સાચી મજા આવે. મહારાજ યુધિષ્ઠિર આખું જીવન આ પાઠ કરતા રહ્યા. એ પાઠના અમલમાં એકવાર ભૂલ થઈ ગઈ, નરોવા કુંજરોવા અસ્વસ્થામાં હાથી છે કે માણસ એ ખબર નથી, આવું કહીને એમણે ભૂલ કરી હતી. અધ્યાત્મમાં જે શિક્ષણ આપણે મેળવીએ છીએ એને જીવનમાં ઉતારવું પડે છે, એના વગર કામ આગળ વધતું નથી. ઉચ્ચારણ મારા માટે પણ જરૂરી છે. રામ નામ કે ગાયત્રી મંત્ર તો બધા જ મોઢે કરી લે છે. કેન્યાનો પૂર્વ આફ્રિકાનો છોકરો અહીં બેઠેલો છે, એને ત્યાં એક પોપટ છે, એ એટલો સરસ ગાયત્રી મંત્ર બોલે છે કે એના મને એના અને માણસના અવાજમાં કોઈ ફરક નથી લાગતો. પણ આટલાથી ગાયત્રી માતા સિદ્ધ થઈ જાય? શું એ આશીર્વાદ આપી શકે? ના, કારણ કે એને માત્ર અક્ષરો યાદ છે. અક્ષર મોઢે કરા લેવાથી અધ્યાત્મનો કોઈ ઉદ્દેશ્ય પૂરો થતો નથી. બોડી પ્રજાને એવું કહેવામાં આવે છે કે તમે અક્ષરોનું ઉચ્ચારણ કરો અને સ્વર્ગલોક પ્રાપ્ત કરો, પણ એવું બનતું નથી. શરૂઆત ભલે મંત્ર જપથી કરીએ, નામ નહીં લઈએ, તો જેમના સુધી પહોંચવું છે ત્યાં કેવી રીતે પહોંચી શકીશ? એટલે મંત્ર જાપ તો કરવા પડશે. સ્ટેશનનું નામ ન બતાવીએ તો કંડક્ટર આપણને ટિકિટ કેવી રીતે આપે? વસ્તુનું નામ જણાવ્યા વગર વેપારીને કહીએ કે અમુક વસ્તુ આપો, પહેલી વસ્તુ આપો, તો દુકાનદાર આપણાને વઢીને કાઢી મૂકશે. નામની જરૂર પહેલી છે, કારણ કે નામ આપણને દિશા બતાવે છે. મંત્ર જપના ઉચ્ચારણ સુધી જ જો સીમિત રહેશો તો પછી સમજી લો કે જેવી રીતે પોપટ રામ નામ કે ગાયત્રી મંત્ર બોલતો રહે પણ એને કશો લાભ મળતો નથી, એ જ રીતે તમને પણ અધ્યાત્મનો સાચો લાભ નહીં મળે. નામનો ઉચ્ચાર જરૂરી છે, પણ એનાથી આગળ વધી એ આપણા અંતરાત્મામાં એટલું ઊંડું ઉતરી જવું જોઈએ કે આપણા વ્યવહારમાં આચરણમાં મુકાઈ જવું જોઈએ. આ સંદર્ભમાં મને પ્રહલાદની ઘટના યાદ આવે છે. પ્રહલાદને એના શિક્ષકે સૌથી પહેલા માટીનું પૂજન કરાવ્યું અને સ્લેટમાં પહેલા રામનામ લખાવ્યું અને કહ્યું કે તું પહેલા રામનામ લખ અને પછી તને ક ખ ગ ઘ આ બધું શીખવાડીશ. તે દરરોજ રામનામ જપવા લાગ્યો. શિક્ષકે કહ્યું કે હવે રામનામ લખવાનું બંધ કરી આક અને કકો લખ. તો પ્રહલાદે કહ્યું, ના સાહેબ, હું તો રામનામ જ લખીશ, કારણ કે પહેલો પાઠ મને બરાબર પાકો થયો નથી.
પ્રહલાદ રોજ રામ નામ લખી આવતો. આની ફરિયાદ એના પિતાને કરવામાં આવી. પિતાએ કહ્યું, બાળક હવે તો આગળનું ભણ. પ્રહલાદ કહે, ના, જ્યાં સુધી મને જ્ઞાનનો સંબંધ છે ત્યાં સુધી એક પાઠ બરાબર તૈયાર ન થાય ત્યાં સુધી આગળનો પાઠ ભણવો જોઈએ નહીં. તમને હું ગાયત્રી મંત્ર કરાવું છું. તમે કહેશો કે મંત્ર મોઢે થઈ ગયો છે અને એનો અર્થ પણ સમજી ગયા છીએ, કે ભગવાન અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ વાળો અને પવિત્ર બનાવો. તો પછી તમે વારંવાર જપ કેમ કરાવો છો? તમારે આવો પ્રશ્ન કરવો જોઈએ અને તેનો જવાબ પણ મેળવવો જોઈએ. રિપીટેશન એટલા માટે કરાવીએ છીએ કે આપણું મગજ ઘણું ભૂલકણું છે. આપણે આપણા જીવનના લક્ષ્યને જ ભૂલી જઈએ છીએ. આપણે કોણ છીએ, આપણું લક્ષ્ય શું છે, મારું કર્તવ્ય શું છે, એ વસ્તુને આપણે ભૂલી જઈએ છીએ. ભૌતિક વસ્તુઓને આપણે યાદ રાખીએ છીએ, પરંતુ જ્યાં સુધી જીવાત્મા અને પરમાત્માનો સવાલ છે ત્યાં સુધી એ વિષયમાં ભૂલ પર ભૂલ કરતા રહીએ છીએ. એટલે આ ભૂલકણા સ્વભાવને સુધારવા અમે તમને વારંવાર ગાયત્રી મહામંત્રના જપ કરાવીએ છીએ, જેથી ગાયત્રી મંત્ર તમારા જીવાત્મામાં ભળી જાય અને તમારી સ્મરણ શક્તિમાં, તમારી અંતઃચેતનામાં એને પ્રવેશ કરવાનો મોકો મળે. ગ્રામોફોનની રેકોર્ડની જેમ આપણી જીભ મંત્રોનું ઉચ્ચારણ કરે છે, પરંતુ તેને આપણે જીવનમાં ઉતારતા નથી, તેથી આપણે વારંવાર યાદ કરવું પડે છે. ઉચ્ચ સ્તરીય સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા માટે, અંતઃચેતનામાં નવા સંસ્કાર પ્રસ્થાપિત કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. એવી જ રીતે હું તમને ગાયત્રી મંત્રના જપમાં વારંવાર બોલાવું છું, જેથી તમારાથી જે કિંમતી વસ્તુ ભૂલાઈ ગઈ છે એને તમે ફરીથી યાદ કરી શકો. ભગવાન રામચંદ્રની સીતાને રાવણ ઉઠાવી ગયો હતો, એટલે રામચંદ્રજીએ પહાડો, નદીઓ, તળાવો, વૃક્ષો, હવા બધાને પૂછ્યું કે તમે સીતાને જોયા છે? સીતા વગર રામ બિલકુલ નિર્જીવ બની ગયા હતા. તેઓ હારી થાકીને વનમાં ફરી રહ્યા હતા અને હે સીતા આવું પોકારતા હતા. આપણે પણ આપણા જીવાત્માને ભૂલી ગયા છીએ, ખોઈ બેઠા છીએ. સાપની ફેણમાંથી મણી અને હાથીના માથામાંથી મણી નીકળી જાય તો એ નકામા થઈ જાય છે. સાપ અને હાથીના માથામાં મણી હોય છે કે નહીં એ તો મને ખબર નથી, પણ માણસની અંદર એક મણી જરૂર હોય છે, જે ખોવાઈ જતા માણસ નિષ્પ્રાણ બની જાય છે, નિસ્તેજ અને નિર્જીવ થઈ જાય છે અને મુશ્કેલીઓ, કષ્ટો અને ચિંતાઓથી ઘેરાઈ જાય છે. આખા જીવન પર નિરાશાના વાદળો છવાઈ જાય છે અને એ મણી છે એ આપણો જીવાત્મા. આજના માણસો હાલતી ચાલતી લાશો જેવા છે. મનુષ્ય જીવન સાથે જે શ્રેષ્ઠતાઓ, ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ જોડાયેલો હોય છે, કે જેને માણસ અમૃતની જેમ વેરતો ફરે છે, એ હાસ્ય આજે કોઈ ચહેરા પર ક્યાંય પણ જોવા નથી મળતો. આવા ખીજાયેલા, બેચેન અને ચિંતિત માણસોને હું મરેલા જ ગણું છું. સીતાજીના ગયા પછી રામચંદ્રજી ચિંતિત અને દુઃખી થઈ ગયા હતા. પોતાનો ઉત્સાહ, ઉમંગ, આનંદ, ખુશી બધું જ સીતાજી સાથે જતું રહ્યું હતું. તમે પણ તમારા આત્માને પોકારો, ગાયત્રી મંત્ર દ્વારા ગાયત્રી માતાને પોકારો. ગાયત્રી માતા કોણ છે? ગાયત્રી માતા એ તમારો જીવાત્મા છે. એ ઉચ્ચ સ્તરનો જીવાત્મા જ્યારે તમારા અંતઃકરણમાં પ્રવેશ કરે છે તો તમે આનંદ અને ઉલ્લાસથી તમને એ ઓતપ્રોત કરી દે છે અને તમને દેવતા બનાવી દે છે. એ ગાયત્રી માતા કે જે તમને ફોટાના રૂપમાં આપ્યા હતા, જેમને તમે ચંદન, અગરબત્તી આ બધું કરો છો, પ્રણામ કરો છો, જેમના નામની માળા ફેરવો છો, તે હંસ ઉપર સવારી કરે છે, એમના હાથમાં પુસ્તક, કમંડળ, પુષ્પ અને માળા હોય છે. પણ આજે હું જ્ઞાનની વાતો કરું છું. જે ગાયત્રી માતાના આપણે જપ કરીએ છીએ, ઉપાસના અનુષ્ઠાન કરીએ છીએ, મહાપુરુષ ચરણ કરીએ છીએ, એની ફિલોસોફી, એનો સાર, પ્રકાશ, આ બધું જ, આ બધાનું મૂળ બતાવવા માંગુ છું. હવે હું એવું માનું છું કે તમે એને લાયક થઈ ગયા છો. ગાયત્રી માતા જે સિદ્ધિઓની દેવી, ચમત્કારની, શાંતિની, વરદાનની દેવી છે, એ દેવી એવી છે કે એને પ્રાપ્ત કરી લીધા પછી બાકી કશું રહેતું જ નથી. એ ગાયત્રી મંત્રનું કે જે ગુરુ વશિષ્ઠજીની પાસે હતો, જે વિશ્વામિત્રજીની પાસે હતો, કે જેમણે પોતાનું
રાજપાટ છોડી જંગલમાં જઈને તપ કર્યું અને ગાયત્રી માતાનો સાક્ષાત્કાર કર્યો હતો અને કહ્યું હતું, ધિક બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજો બલમ બલમ. એ ગાયત્રી વિશે, ગાયત્રી મંત્ર વિશે હું તમને કહેવા માંગુ છું, જે તમને ન્યાલ કરી શકે છે, ધન્ય કરી શકે છે, તમારા અંતરાત્માને જગાડી શકે છે, તમને ચમત્કારી મહામાનવ દેવતા અને ભગવાન પણ બનાવી શકે છે. એ ગાયત્રી મંત્ર કે જે બ્રહ્મલોક આપી શકે તેવો છે, બ્રહ્મવર્ચસ અને બ્રહ્મતેજ આપી શકે છે. એ ગાયત્રી માતાને આપણે સાકાર બનાવી છે, બાકી જે નિરાકાર શક્તિઓ છે તે દેખાડી શકાતી નથી, એમનું સાકાર સ્વરૂપ હોતું નથી. ઠંડી ગરમી પ્રેમ ક્રોધ જેવી સંવેદનાઓનું કોઈ સ્વરૂપ હોતું નથી. ભગવાનની તો સંવેદના વિચાર પ્રેરણા નિષ્ઠા આસ્થા અને અનુભૂતિ થઈ શકે છે. ચહેરો એ તો આપણી કલ્પના છે, કલ્પના માટે, કલ્પના એટલા માટે કે એના દ્વારા આપણને નિષ્ઠા સુધી પહોંચવાનો રસ્તો મળી શકે. જેવી રીતે ઇન્જેક્શનની સોય શરીરમાં દવા પહોંચાડી શકે છે, એવી જ રીતે ભગવાનના સ્વરૂપના માધ્યમથી આપણું મન કોઈ પણ વસ્તુને પકડી શકે છે. ચહેરા વગર, નામ અને રૂપ વગર આપણી સ્મરણ શક્તિ અને મગજ કામ કરી શકતું નથી. સંવેદના નિષ્ઠા અને આસ્થાને પકડવા માટે મૂર્તિની ફોટાની કલ્પના કરી છે. ગાયત્રી માતા એક યુવતીનું નામ છે, જેમને તમે, જેમને ફોટામાં છાપ્યા છે અને મૂર્તિ સ્વરૂપે મંદિરમાં સ્થાપના કરી છે. યુવતીનું સ્વરૂપ એટલા માટે રાખવામાં આવ્યું છે કે મનુષ્યની અંદર માતૃભાવ પેદા થાય, આંખોમાં શુદ્ધતાનો પવિત્રતાનો ભાવ જાગે, પૈસાને જોઈને માણસનું મન ચલિત થઈ જાય છે, બીજું જુવાન સ્ત્રીને જોઈને મગજમાં શેતાન ઘૂસી જાય છે અને માણસ બધું જ ભૂલી જાય છે, અરે ત્યાં સુધી કે પોતાની જવાબદારી પણ ભૂલી જાય છે. કામિની અને કંચન બંનેને જોઈને જે ઈમાનદાર અને સંયમી રહી શકે છે એ જ સાચો બહાદુર અને શૂરવીર છે. એની પાસે એ શક્તિ હોય છે જેનું નામ બ્રહ્મવર્ચસ છે, જેની પાસે બ્રહ્મવર્ચસ છે એ ભગવાનને પણ મજબૂર કરી શકે છે. આ બ્રહ્મતેજ ક્યાંથી આવે છે? ચારિત્ર્યમાંથી આવે છે. પૂજા ચારિત્ર્ય માટે હોય છે, પૂજાથી ભગવાન મળી શકતા નથી. પૂજા તો માધ્યમ છે, લક્ષ્ય છે. પૂજાના માધ્યમથી આપણે આપણું ચારિત્ર્ય, વિચાર, આંતરિક વિકાસ, ઉદારતા જેવા ગુણોને વધારી શકીએ છીએ. આત્માના વિકાસ માટે ઉપાસના કરવામાં આવે છે. અધ્યાત્મનો મૂળભૂત ઉદ્દેશ્ય બ્રહ્મવર્ચસ છે. એને પ્રાપ્ત કરવા માટે આપણે સાહસનો ગુણ વિકસાવવો પડશે. બ્રહ્મવર્ચસ મેળવવા માટે સત્સંગ, રામાયણનો પાઠ, ગીતાજીનો પાઠ, ગાયત્રીના જપ, દેવદર્શન, તીર્થયાત્રા અને સ્વાધ્યાય પણ કરવો પડે છે. આ બધા સાધનો છે અને સાધ્ય છે આપણા આત્માનો સુધાર. અંતરાત્માની શુદ્ધિ જેટલી વધારે અને જેટલી વહેલી થાય એના જ પ્રમાણમાં ભગવાન અને એમની શક્તિઓ માણસની નજીક આવે છે. અધ્યાત્મની રચના જ એટલા માટે કરવામાં આવી છે. એનો મૂળ ઉદ્દેશ માણસને શ્રેષ્ઠ માનવ બનાવવાનો છે. ધીરે ધીરે જીવાત્મામાંથી મહાત્મા અને મહાત્મામાંથી દેવાત્મા અને દેવાત્મામાંથી પરમાત્મા બની શકાય છે. બ્રહ્મવર્ચસ ગાયત્રી માતાની મૂર્તિને, એ બ્રહ્મવર્ચસ પેદા કરનાર ગાયત્રી માતાની મૂર્તિ આપણને એમ કહે છે, તમારી આંખોમાં દિવ્ય તેજ પ્રવેશવું જોઈએ. આપણી આંખમાં જે વસ્તુ એવી છે, જે વસ્તુ જેવી છે એવી જ દેખાય એવી દ્રષ્ટિ હોવી જોઈએ. નારી શું હોઈ શકે? નારી આપણી માતા હોઈ શકે, બેટી હોઈ શકે, બહેન હોઈ શકે. એનાથી પણ એક ઊંચું સ્થાન છે કે જેને ધર્મપત્ની કહે છે. પત્ની નહીં, ધર્મપત્ની, જે આપણી સહધર્મિણી છે. ગાડી જેમ બે પૈડાથી ચાલે છે એવી જ રીતે સ્ત્રી પુરુષ બંને મળી અને જીવનની નાવ ચલાવી ભવપાર ઉતરે છે. સ્ત્રી સહધર્મિણી છે, એટલા માટે દેવી છે, પૂજા કરવાને યોગ્ય છે. જો આપણી ભાવના, આપણી અંદર આવી ભાવના જગાડીએ તો આપણા મનની શક્તિ જે નકામી જીતી રહે છે એને બચાવી શકાય, ભેગી કરી શકાય અને એ દ્વારા આપણી આંખોમાં એ તેજ પેદા કરી શકીએ છીએ. તે તેજના આધારે ભગવાનને પ્રસન્ન થવું પડે છે અને જેનાથી આ સંસારના લોકોને તમે પણ પ્રભાવિત કરી શકો છો.
જો આપણે આપણી આંખો દ્વારા જે વિદ્યુત શક્તિ નષ્ટ કરીએ છીએ એને જો રોકી શકીએ તો હું તમને કહું છું કે તમારી આંખોમાં ગાંધારી જેવું તેજ પેદા થઈ શકે છે. એ શક્તિ વડે આપણે આપણા બાળકોને લોખંડનું શરીર બની શકે એવા આશીર્વાદ આપી શકીએ છીએ. આવું બ્રહ્મતેજ ગાંધીજીની આંખોમાં પેદા થયું હતું. એમણે પોતાની પત્નીને 32 વર્ષની ઉંમરે જ બા કહેવાનું શરૂ કર્યું હતું. એનાથી એમની આંખોમાં એવું બ્રહ્મતેજ પેદા થયું કે બ્રિટનના પ્રધાનમંત્રી ચર્ચિલે એમના વાઇસરોયને લખ્યું કે ગાંધીજી જોડે વાત કરો તો એમની આંખોમાં આંખ પરોવીને વાત કરશો નહીં. એમની આંખોમાં એવી જાદુઈ શક્તિ છે એ જેની સામે જુએ છે એને પ્રભાવિત કરી દે છે, એને સંમોહિત કરીને એમની ચુંગાલમાં ફસાવી લે છે. બ્રહ્મતેજ દ્વારા માણસની આંખોમાં એવું મેગ્નેટ પેદા થઈ જાય છે જેના દ્વારા તમે તમારા પોતાનાને, પાડોશીઓને અને વ્યક્તિને પ્રભાવિત કરી શકો છો. પરંતુ એ ત્યારે જ બની શકે છે કે જ્યારે તમે તમારી દ્રષ્ટિથી વેડફાતી શક્તિને તમે રોકી શકો. મિત્રો, આનું જ પ્રવચન વધુ આવતીકાલે જોઈશું. અસ્તુ. જય ગુરુ.